ભાજપના કોર્પોરેટર ને આરએમસી નું તંત્ર ગણકારતું નથી। વોર્ડ નંબર 14 ના મહિલા કોર્પોરેટર ભારતી મકવાણા ની ચીમકી। રસ્તરા નબળા કામ ને લઈને ભાજપ કોર્પોરેટર લાલઘુમ થયા। ભાજપના શાસનમાં ભાજપના જ કોર્પોરેટર ની ચીમકી। સોરઠિયાવાડીમાં નબળા કામ ને લઈને વારંવાર રજૂઆત બાદ પણ નિરાકરણ નહીં આવતા ચીમકી। મનપા કચેરીમાં મુખ્ય સચિવના પુતરા દહન ની ચીમકી ઉચ્ચારી છે। કોર્પોરેશનના સત્તાધીશો જવાબ આપો, આ આરોપોનો કરોડોનો ખર્ચ થતા આટલું નબળું કામ કેમ? न रस्तानुं लेवलिंग छे, न सरखो डामर छे। शहर भाजप प्रमुख मुकेश दोशीनुं निवेदन, अमारा सुधी आ मुद्दो आव्यो ज नथी। अमारा सुधी रजूआत करी होत तो मुद्दो उकेलाई गयो होत। कोई बाबतने लईने तेओ नाराज थया हशे तेओ मुकेश दोशीए जणाव्युं। तेओए स्टेन्डिंग चेरमेनने रजूआत करवी जोईती हती। भारतीय जनता पार्टी द्वारा मनपामां 60 वर्षमांथी 45 वर्ष शासन कर्युं छे। અને બીજે કોઈ ખાલી કે નથી ભેગા સેમ્પલ લેવાય જાય તો ભાઈ મારો હક છે, મેં મારી ગ્રાન્ટ વાપરી છે। મને ઉપરથી ફરિયાદ આવે છે, માણસો મારા ઘરે આવે છે, કાકરી નીકળી ગયેલી, સિમેન્ટ ધોવાઈ ગયેલી, બરોબર? તો મારો હક છે, હું તો 7-7 મહિના થયા તો સાહેબ નબળું કામ છે। કોન્ટ્રાક્ટર તમને જવાબ નથી દેતા, સત્તા પક્ષના છો એટલે જ આ વસ્તુ કરવી પડી છે। ઈ એમ કહી દે છે કે જેને કેવું એને કહી લે, સાહેબ મને એમ કહે છે, કોટક સાહેબે શીખે મને એમ કીધેલું છે કે જેને કેવું હોય એને કહી દો। એટલે જ મેં આ વસ્તુ કરેલી છે કે ઈ સાહેબ ઉઠીને આ વસ્તુ એટલું બધું કરી શકે તો એને આગળનું એને જોર હશે તો જ એટલું કરી। આ અધિકારી જ જવાબદાર છે। કોણ અધિકારી? રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ જ। આજ સુધી સાહેબ બે વર્ષથી જે કામ કર્યા છે વોર્ડમાં, બધા નબળા, નબળી ગુણવત્તાવાળા છે, ખાડા છે, લેવલિંગ વાળા। હાલમાં જે ચાલુ છે તે તમે જોઈ શકો છો। અત્યારે સીસી રોડ ચાલુ છે આગલી શેરીમાં, ત્યાં જોઈ શકો। જ્યારે અમે 15 દિવસ પહેલાં પણ એક નમૂનો દેખાડું છું કે ત્યાં એક દીકરીના લગ્ન છે, ખાડા ખોદેલા છે, 2 દિવસ પહેલાં અમે માટી નખાવેલી છે। આજની તારીખમાં 15 દિવસથી કોઈ કામ કરતા નથી। આ કમિશનરથી માંડી ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર બધા સાથે જ જોડાયેલા છે। આ પ્રશ્ન માટે હું એટલું જ કહીશ કે રાજકોટ મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય, એ હંમેશા સુમેળભર્યા વાતાવરણની વચ્ચે તાલથી તાલ મિલાવીને કામ કરનારું તંત્ર છે। કદાચ કોઈ વહીવટી ગૂંચને કારણે ભારતીબેનની નારાજગી થઈ હશે એવું હું ચોક્કસ માનું છું, પણ આ પ્રશ્ન માટે એમને સૌપ્રથમ મેયરશ્રી અથવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અથવા જવાબદાર ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ પાસે રજૂઆત કરી હોત અથવા મારી પાસે રજૂઆત કરી હોત તો આનો ત્વરિત નિકાલ આવત। આમ છતાં આ પ્રશ્ન માટે હું ગંભીરતાપૂર્વક આજે જ એ પ્રશ્ન હાથ ઉપર લઉં છું અને જ્યાં પણ એ પ્રશ્ન અટક્યો હશે ત્યાંથી એ પ્રશ્નનું નિરાકરણ આવ્યો મારો પ્રયત્ન રહેશે। એટલે તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓ હંમેશા સુમેળભર્યા વાતાવરણની જ કામ કરે છે એવું મારું માનવું છે। ડેંગ વિસ્તારમાં પોતાના વોર્ડ નંબર 14ની અંદર ખૂબ સક્રિય છે, પોતાના વિસ્તાર હોય કે આખો વોર્ડ હોય। બેન અને એમના બેનના હસબન્ડ શ્રી બકુલભાઈ મકવાણા બંને પતિ પત્નીઓ લોક પ્રશ્નો માટે સતત જાગૃત રહે છે। મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે કે બેનનો એક પ્રશ્ન છે એના વિસ્તારનો, તો લોક પ્રતિનિધિ છે એનો પ્રશ્ન આવે અને લોક પ્રતિનિધિના પ્રશ્નોનું નિરાકરણ કરવાની જવાબદારી દરેક સરકારની, દરેક મહાનગરપાલિકાની હોય જ છે। મેં બેન સાથે પણ આજે સવારે વાત કરી છે, હું બેન સાથે બેસવાનો છું, એમના પ્રશ્ન જે કાંઈ પણ હશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ખાતરી આપું છું કે બેનના તમામ પ્રશ્નોનું નિરાકરણ હું કરી દઈશ। એક તરફ લાખો કરોડો રૂપિયાના કૌભાંડો કરનારા કૌભાંડીઓ દેશ છોડીને વિદેશોમાં ભાગીને જલસા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ માત્ર 1 રૂપિયા માટે અમરેલીના એક ખેડૂતને કોર્ટના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। જિલ્લાના નાની કુકાવાવ ગામના ખેડૂતને પીજીવીસીએલમાં 1 રૂપિયો બાકી નીકળતા પીજીવીસીએલ ખેડૂતને કોર્ટનો સહારો લીધો છે, જેને લઈને કોર્ટે આ ખેડૂતને નોટિસ ફટકારી ₹5 ટિકિટ લગાવી 1 રૂપિયો ભરવા આદેશ કર્યો છે, તેમજ લોક અદાલતમાં હાજર રહેવા માટે પણ આદેશ આપ્યો છે। હરેશભાઈ નામના ખેડૂતે પોતાના ખેતરમાં વીજ કનેક્શન લીધું હતું અને કનેક્શન રદ કરાવ્યાને 7 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને આજે ખેડૂતને અચાનક કોર્ટની નોટિસ મળતા ખેડૂત પણ ગભરાઈ ગયા, કારણ કે તેમણે પોતાની જિંદગીમાં કોર્ટ કચેરી જોઈ નથી તેવું તેમનું કહેવું છે। અમે આ ગ્રીન હાઉસ કરેલું તો એ કનેક્શન જોડેલું પણ એને રદ કરાવીને 7 વર્ષ થઈ ગયા, તો તઈ કાંઈ બાકી લેવાનું નીકળતું નહોતું અને અત્યારે આ નોટિસ આવી કોર્ટમાંથી સીધી, તો નકર બાકી હોય તો કોર્ટ રદ, ઓલો પીજીસીએલ રદ થોડી કરે, તો અટાણે નોટિસ આવી થઈ કોર્ટમાંથી તો કોર્ટનું આપણને ફાવે નહીં, કોર્ટમાં આપણે કોઈ જ્ઞાન ન હોય અને સરકાર આમથી એમ કર્યા કરે કે ખેડૂતોને સહાય આપશું, આમ કરશું,
વીજળી માફ કરશું તો આ એક રૂપિયાની નોટિસ થઈ કોર્ટમાંથી આપવાની જરૂર શું? તો અમારી સાથે અત્યારે અમરેલીના જે એન્જિનિયર છે, જે સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર છે, આરવી સોમાણી જોડાઈ ચૂક્યા છે. સોમાણી ભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. 7 વર્ષ પહેલા ખેડૂતે વીજ કનેક્શન રદ કરાવ્યું અને અત્યારે એને વીજ કનેક્શનનું 1 રૂપિયા બિલ આપવામાં આવ્યું છે, એટલે કે બાકી નીકળ્યા છે. આ કઈ રીતની ઉઘરાણી છે? મેડમ, અને એવું છે કે એ જે ખેડૂતે કનેક્શન રદ કર્યું હતું તો એના પૈસા તો એ ઉપરના બાકી રહેતા હતા, પણ અમે આવું છે ને એ આવી નોટિસો અમે 100 રૂપિયાથી નીચે આ જે નોટિસ કાઢી છે લોક અદાલત માટે કાઢવામાં આવી છે, પણ એવી અમે 100 રૂપિયાથી નીચે અમે આવી કાર્યવાહી કરતા નથી, પણ એ અમારે સરહદ ચૂકતી એની નોટિસ નીકળી ગઈ છે તો એ માટે અમે દિલગીર છીએ. અને એનું જે બેન છે ત્યાં, એ અમે એનું જે કાર્યવાહી છે અમે કરીશું ખાતાકીયમાં, જે કઈ ખુલાસો કરવાનો થશે. પણ અમે આજે જે કાર્યવાહી કરવામાં આવી છે લોક અદાલતમાં ખેડૂતના વ્યાજ માફ કરવા માટે, અમે એની ઝુંબેશ ઉપાડેલી હોય તો એ અંતર્ગત આ કાર્યવાહી કરી હતી, પણ એમાં ભૂલથી એ બેનથી નીકળી ગઈ છે. અમારા જે કન્સર્ન અધિકારી છે તો એ માટે અમે એને બી પૂછ્યું છે અને એને આવી ન ભવિષ્યમાં આવું ન થાય એના માટે અમે એને સૂચના કરી છે. એટલે તમારી ભૂલના કારણે તેમને કોર્ટના ધક્કા ખાવાનો વારો આવ્યો, લોક અદાલતમાં હાજર રહેવા કહેવામાં આવ્યું, તો શું આપ આપની ભૂલ સ્વીકારો છો? એમને કોઈ એવો ભૂલ ભર્યો પત્ર આપવામાં આવશે માફી માંગતો પીજીવીસીએલ તરફથી? એ વાતે એને અમે પત્ર આપવામાં આવશે. આપવામાં આવશે, બિલકુલ. આભાર સોમાણી સાહેબ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો ખાસ સોમાણી સાહેબ જે સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર છે અમરેલીના, તેમણે કહ્યું કે શરત ચૂક છે, એટલે ભૂલથી આ પ્રકારની જે નોટિસ છે તેમને મોકલાઈ ગઈ છે, જે માટે તેઓ દિલગીર પણ છે અને જે તકલીફ પડી છે તેના માટે તેઓ માફી પત્ર પણ હરેશભાઈ આ જે ખેડૂત છે તેમને આપશે. તેમણે સંદેશ ન્યૂઝ પર આ બાબતનો સ્વીકાર કર્યો છે. 100 રૂપિયાથી ઓછી રકમ હોય ત્યારે આ પ્રકારની કોઈ નોટિસ મોકલવામાં નથી આવતી તેવો સ્વીકાર પણ તેમણે કર્યો, પણ ભૂલથી શરત ચૂકથી આ નોટિસ નીકળી ગઈ છે. પણ સૌથી મોટી વાત એ કે આ ભૂલના કારણે આજે ક્યાંક આ ખેડૂતને નીચો જોવાનો વારો આવ્યો. નોટિસ 1 રૂપિયાની હોય, 1 લાખની હોય કે 1 કરોડની હોય, ખેડૂતે નોટિસ મળી છે માત્ર એ વાત સાબિત થતી હોય છે એમાં કેટલા રૂપિયાની નોટિસ છે એ વાત જે છે એનો ખુલાસો ત્યારબાદ થતો હોય છે. તો પીજીવીસીએલની ભૂલના કારણે આ પ્રકારે આ ખેડૂતને નીચે જોવાનો વારો આવ્યો છે. આ ખેડૂત પોતે પણ એટલા શરમાઈ ગયા છે, કારણ કે 1 રૂપિયો બાકી હતો અને શું આ 1 રૂપિયાથી શું પીજીવીસીએલની કચેરી કરોડપતિ બની જવાની હતી? અને સૌથી મોટી વાત એ છે કે આ ખેડૂતે પોતાની જિંદગીમાં ક્યારેય કોર્ટ કચેરીના ધક્કા નથી ખાધા. કનેક્શન એને કાયદાકીય રીતે રદ કરાયું હતું, તમામ પૈસા ભરી પણ દીધા હતા અને અધિકારી માત્ર એવું કહી રહ્યા છે કે ભૂલથી નોટિસ મોકલાઈ જશે, માત્ર માફી માંગવાથી કે માફી પત્ર મોકલી દેવાથી અધિકારીઓ જવાબદારીમાંથી છટકી જતા હોય છે. આ તો એક ખેડૂતની વાત સામે આવી છે અને ખાસ કોર્ટમાં તેમને હાજર રહેવાનું કહેવામાં આવ્યું, લોક અદાલતમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું. જ્યારે સંદેશ ન્યૂઝ સમક્ષ આ વાત આખી સામે આવી, ખેડૂતે પોતાની વેદના ઠાલવી, ત્યારે જઈને અધિકારી પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે. બાકી તેમનાથી ભૂલ ચૂક થઈ છે, તેમનાથી ભૂલથી નોટિસ મોકલાઈ ગઈ છે તે વાત જે છે તેમણે સ્વીકાર હાલમાં કર્યો છે કે જ્યારે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો છે ત્યારે આ ખેડૂતને માફી પત્ર આપવામાં આવશે, પીજીવીસીએલ કચેરી આ માફી પત્ર મોકલશે તેમણે સ્વીકાર કર્યો છે. અધિકારીએ સંદેશ ન્યૂઝ પર પોતાની ભૂલની સ્પષ્ટતા કરી છે. પીજીવીસીએલ ખેડૂત પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા અને ઉઘરાણી કેટલા રૂપિયાની? માત્ર 1 રૂપિયાની, અને એ પણ 5 રૂપિયાની ટિકિટ પર તેને પરત આપવા માટે કહેતા હતા. એટલે કે આ સૌથી મોટી વાત છે કે હજારો કરોડનું ફુલેકું ફેરવીને જે દેશમાંથી ઉદ્યોગપતિઓ જે કેટલાય લોકો જે છે તે નાદારી વ્યક્ત કરીને વિદેશ ભાગી જતા હોય છે, તેમને કોઈ નોટિસ, કોઈ કાયદાકીય પગલાં લેવામાં નથી આવતા ને આટલો મોટો નાનો ખેડૂત જેણે 1 રૂપિયાની રકમ બાકી હતી અને કદાચ એ ખેડૂતને ખ્યાલ પણ નહીં હોય કે 7 વર્ષ પછી અચાનક પીજીવીસીએલ કચેરી જાગશે, 7 વર્ષ પછી આ અધિકારીઓ જાગશે ને 1 રૂપિયાની આવી ઉઘરાણી કરશે, એ ખેડૂતને ખ્યાલ પણ નહીં હોય. અને આ ખેડૂતને અચાનક નોટિસ મળતા તે ગભરાઈ ગયો હતો. આપણે જાણીએ છીએ કે આપણો ખેડૂત ખેતી કરતો હોય છે ને આવા કાયદાકીય તમામ જે સરકારી કામકાજ હોય છે તે પૂર્ણ કરતો જ હોય છે, પરંતુ ભૂલથી નોટિસ મોકલાઈ ગઈ છે તેવી સ્પષ્ટતા તો કરી દેવામાં આવી છે. હવે ખેડૂતે ક્યાંક હાશકારો થયો હશે, ભાઈ ભૂલથી મોકલાઈ ગઈ છે, પરંતુ તેણે કોર્ટ કચેરીના ધક્કા ખાધા, તેને જે એક બદનામીનો સામનો કરવો પડ્યો
એ કોઈ ભરપાઈ નહીં કરી શકે। તો ઊર્જા મંત્રી કનુ દેસાઈ એવું કહી રહ્યા છે કે અમે તપાસ કરી રહ્યા છીએ, અધિકારીએ ભૂલ તો સ્વીકાર લીધી છે, પરંતુ હવે મંત્રી તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે રૂપિયાની એકની નોટિસ મુદ્દે તેમણે આ નિવેદન આપ્યું અને તપાસ કરવામાં આવશે। આ જે બધી વસ્તુ છે ને એની તપાસ કરવામાં આવશે। એક રૂપિયો ટોકન એમાઉન્ટના માટે નોટિસ કાઢવામાં નહીં આવે, એની પાછળ શું છે એ તપાસ કરીને હું જણાવીશ। આ જે બધી વસ્તુ છે ને એની તપાસ કરવામાં આવશે। એક રૂપિયો ટોકન એમાઉન્ટના માટે નોટિસ કાઢવામાં નહીં આવે, એની પાછળ શું છે એ તપાસ કરીને હું જણાવીશ। આ જે બધી વસ્તુ છે ને એની તપાસ કરવામાં આવશે। એક રૂપિયો ટોકન એમાઉન્ટના માટે નોટિસ કાઢવામાં નહીં આવે, એની પાછળ શું છે એ તપાસ કરીને હું જણાવીશ।